અમદાવાદ નવસારા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભગવત કથાનું આયોજન કરાયું, જેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો હતો. ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરના મહંત દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વૃંદાવન ધામના આચાર્ય પ્રમોદ શાસ્ત્રી મહારાજ દ્વારા ભક્તોને ભાગવત ગીતાનું રસપાન કરાવ્યું, જેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન ગ્રહણ કર્યું. વડીલો અને બાળકોએ શ્રીમદ ગીતામાં રહેલા અલગ અલગ પાત્રો ભજવ્યા હતા. લોકોમાં શ્રીમદ ભગવદ્ કથાનું જ્ઞાન મળી રહે, લોકોમાં સદભાવના રહે અને પરસ્પર એકતા જળવાય તે માટે ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું હતું. 13 તારીખે ભક્તો માટે ભંડારો પણ રાખવામાં આવ્યો છે. કહેને લાગે ગુરુદેવ, મને સુના હે જો દેવતા છે બૃહસ્પતિ જી ને દેવતાઓ કો ત્યાગ દિયા, એસા કોણ સા કારણ થા ગુરુદેવ? સુખદેવ જી કહેને લગે રાજન પરિષદ એક બાર ક્યા હોગા, દેખો ગુરુ કા અપમાન અગર કર દિયા તો સંસાર મે કહીં ભી ઠોર નહીં હૈ. આજ ઇન્દ્ર સે વોહી ગલતી હો ગઈ. એક બાર બૃહસ્પત જી ઇન્દ્રપુરી મે પહોંચે, અપ્સરાએ નક્ત ગાન કર રહી થી, મૃદંગ બજ રહે થે, નગાડે બજ રહે થે. બૃહસ્પત જી પહોંચ ગઈ. अब इंद्र भी मतवाला था उस समय, इंद्र ने गुरु का सम्मान नहीं किया. अब जैसे गुरु का सम्मान नहीं, गुरु नाराज, गुरु मेहरबान तो चेला पहलवान. जैसे ही नाराज हुए, बृहस्पति जी इंद्र को छोड़ करके चले आए और कहा, जा इंद्र तू लक्ष्मी से विहीन हो जा, दुखित हो जा लक्ष्मी से. बोलिए गोविंद भगवान સર્વ માનવ જાતિ કે કલ્યાણ સપ્તાહ કા આયોજન રખા ગયા હૈ. જયેશ પ્રજાપતિ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.